સદુપયોગ એવી હોય છે એવી રીતે આ દુરુપયોગ પણ કહી શકાય. બિલકુલ રુઝાન, ખાસ કરીને આવા પ્રકારની ઘટનાઓ કે એક તો આપણે પહેલાંય ચર્ચા કરી કે આ બધી વસ્તુ કોઈ સાયન્ટિફિકલી પ્રૂવ કરવાની વાતો છે નહીં કે એ દીકરી કે એ દીકરો એનો છે કે કેમ, પરંતુ રિસ્પોન્સિબિલિટી સમાજ પ્રત્યેની ઓછી થઈ રહી છે, ખુદ પ્રત્યેની ઓછી થઈ રહી છે, સંબંધોમાં રિસ્પોન્સિબિલિટી ઓછી થઈ રહી છે, કારણ ગણી શકાય? સાચી વાત છે, કારણ કે હવે થયું છે શું કે મેં જેમ કહ્યું ને અત્યારે અનફોર્ચ્યુનેટલી આપણું ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું. ન્યુક્લિયર એટલે કે હસબન્ડ વાઈફ રહે, પછી પેરેન્ટ્સ બીજે રહેતા હોય, યા ગામડામાં રહેતા હોય, જે બી હોય, યા જે સિનિયર સિટીઝનના ઇસ્યુ છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી. તો અત્યારે જ્યારે ન્યુક્લિયર ફેમિલી રહે છે, પહેલાં શું થતું હતું કે અગર બધા સાથે રહેતા હતા તો યુનો પેલો દીકરો પોતાની મમ્મી પપ્પાને કે એ લોકો એને સમજાવે, યુનો યા પેલી વહુ કે એને એ સમજાવે, પણ હવે એ જમાનો તો રહ્યો નથી. અત્યારે તો હસબન્ડ વાઈફ જ અંદર અંદર ફોડવાનું છે, અને પેલું બાપ સાથે છોકરું છે એને ફોડવાનું છે. હવે થાય છે શું કે લેટસે કે આખા દિવસે લોકો બહાર ગયા હોય, મેં કહું ને પેલો ફોન ના ઉપાડ્યો હોય યા પેલીએ ફોન ના ઉપાડ્યો, એટલે પહેલું શંકા ત્યાંથી ચાલુ થાય. પછી એકબીજાનો ફોન લોક હોય એટલે એ બીજી શંકા ચાલુ થાય કે ભાઈ તારો ફોન કેમ લોક છે ને આ તે, યુનો અલ્ટિમેટલી કોઈ પોઝિટિવ રિઝલ્ટ આમાં નથી આવી રહ્યા. પછી માની લો કે સેટરડે સન્ડે હોય ને કંઈક ઓફિસના કામે બહાર જવાનું હોય વાઇફ યા હસબન્ડ કોઈને બી, તો એ શંકા થાય કે ભાઈ તારે સેટરડે સન્ડે કેમ બહાર જવાનું થાય છે. એટલે અનફોર્ચ્યુનેટ સંજોગો એવા બની ગયા છે. હવે હવે એ સંજોગોમાં યુનો હવે લેટ્સ સે તમે જોબ કરો છો તો સેટરડે સન્ડે બી એવું તો નથી કે જોબ કરો તો સેટરડે સન્ડે કામ ના હોય. ભાઈ ડિપેન્ડ હવે તમારી કઈ ટાઈપની પ્રોફાઇલ છે, તમારી કઈ ટાઈપની ડેઝિગ્નેશન, એ ટાઈપ અગર જેટલી આ ઊંચી જોગ એટલી એટલી ટાઈપનું તમારે કામ કરવું પડે. તો હવે જ્યારે તમને શંકા એમાં ચાલુ થઈ જાય એટલે યુનો તમારામાં પેલો કીડો ભરાવાનું ચાલુ થાય. હવે સિમ્પલ એક્ઝામ્પલ આમાં હું એ મોટી વાત નહીં કરું, પણ બટ નેચર છે કે હસબન્ડ સેટરડે ઘરે રજા પર બેઠો હોય યા સન્ડે ઘરે રજા પર બેઠો હોય અને વાઈફ બારગામ હોય યા ક્યાંક હોય, તો એને બી શંકા જવાની છે જે આપણે પહેલાં નહોતી કહેતા કે વાઈફોને જ શંકા જાય છે. હવે હસબન્ડોને બી ખબર પડી કે ભાઈ તમને બી શંકા જાય છે જ્યારે તમે આવી રીતે નવરા બેઠો છો ઘરે અને જોઈ છે કે વાઈફ બહાર છે અને તમે ઘરે છો, તો તમને બી શંકા જાય છે. હવે એને કંટ્રોલ કેવી રીતે કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. હવે એના માટે ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી. એવું નથી કે ખાલી હસબન્ડ શંકા જાય છે, પણ વાઈફે બી એવા એવા સ્ટેપ્સ લેવા જરૂરી પડી ગયા છે કે હસબન્ડને શંકા ના જાય, કે આ હસબન્ડને એવું ના લાગે કે આ મારું ધ્યાન નથી રાખતી અને કંઈક બીજે મન લાગી ગયું છે. યુ નો સો ઇટ ઇઝ ઇક્વલ રિસ્પોન્સિબિલિટી. એવું નથી કે ખાલી હસબન્ડની રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ ઇક્વલ રિસ્પોન્સિબિલિટી. પણ અનફોર્ચ્યુનેટલી શું થાય છે કે વાઈફ અગર ઘણી વાર કામમાં લાગી જાય તો એની રિસ્પોન્સિબિલિટી ભૂલી જાય છે. એટલે હવે હું બહેનોને આપણે અત્યારે સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ છીએ, આ તે બધું 36 ચીજ શીખવાડીએ છીએ, તો હવે અત્યારે આ બી કેવું જરૂરી થઈ ગયું છે કે ભાઈ તમારે તમારા રિલેશન્સ, કારણ કે અલ્ટિમેટલી પૈસા એની જગ્યાએ છે, પણ અગર હેપી ફેમિલી નહીં હશે તો તમારો કોઈ પૈસા કોઈને બી કામ નથી લાગવાના. બિલકુલ, ઇટ ઇઝ નાઉ ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા રિલેશનને મહત્વ આપો. કારણ કે અગર હસબન્ડને શક જઈ રહ્યો છે, અને બીજું જે વાત થઈ કે શક બીજી રીતે બી જાય, કઈ રીતે, એક તો આ બધું વોટ્સએપને ફોન ના પડ્યો, બીજું કોઈક કોઈક બહારના આવે, હવે સોરી બટ આપણા નેબર બોલો યા જે બી બોલો થોડા નવરા હોય એટલે જઈ જઈને પેલું કાન ભંભેર નહીં કરે કે હા મેં આમ કર્યું, પેલું જોયું, ઓલું જોયું, આજકાલ તો આવું થાય છે માર્કેટમાં, યુ નો ઓલ ધેટ. એટલે આ રીતે બી લોકોનું મન બગડે. સમયનો અભાવ છે, એક ટૂંકો સવાલ. આપને લાગે છે 21મી સદીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો અને ખૂબ લોકો સોશિયલ